બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા પેપરાળ ગામમાં સ્થિત જૈનાચાર્ય શ્રી જયંત સેનસુરી મહારાજા જન્મભૂમિ તીર્થમાં ચાતુર્થ માસ હેતુ બિરાજમાન જૈનાચાર્ય શ્રી નિત્ય સેનસુરીશ્વરજી મહારાજ અને મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ નારોલી વાળા મહારાજ સાહેબના આદિના સાનિધ્યમાં ભારતના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા 500થી વધારે લોકો તપ ત્યાગ કરી રહ્યા છે. આ ક્રમમાં મોરેલાના રમેશભાઈ ગોહિલ અને તેમના પત્નીએ જૈન ધર્મની કઠિન તપ એવું 16 દિવસના ઉપવાસ કર્યા છે. આ ઉપવાસ એટલે કે 16 દિવસ સુધી કોઈપણ પ્રકારનું ભોજન, જ્યુસ, ફ્રૂટ કે અથવા કોઈપણ પ્રકારનું ખાવા પીવાનું નહીં, ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ગરમ કરેલું પાણી પીવાની કઠિન તપસ્યા કરી હતી. રમેશભાઈ ગોહિલ અને તેમના ધર્મપત્ની 16 દિવસની કઠિન ઉપવાસની તપસ્યા કરી હતી અને તેમના ઉપવાસ પૂર્ણ થતાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, કાશીરામભાઈ પુરોહિત, હાજાભાઈ રાજપૂત અને એનડીભાઈ સોની, નરેશભાઈ રાજપૂત સહિતના તપસ્વીઓને શુભકામનાઓ પાઠવી હતી. જેમાં જૈન ધર્મના અગ્રણીઓ દ્વારા તમામ તપસ્વીઓનું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. તપસ્વીના નાય રમેશભાઈ ધર્માભાઈ, નાય રેવાબેન રમેશભાઈ મારા મમ્મી પપ્પા છે અને આ જે ઉપવાસ અમે કર્યા છે જૈન ધર્મના છે અને જે ઉપવાસ એમણે કર્યા છે એ બી ગુરુની આદેશથી કર્યા છે.